સુરતના પાંડેસરા વિસ્તારના કર્મયોગી સોસાયટી 2 ખાતે આવેલ પ્લોટ નંબર 560 ખાતે રહેતા લતાબેન ગુરવ દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સોસાયટીના તથા સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પાંડેસરા કર્મયોગી સોસાયટી 2 ખાતે લતાબેન બટુ ગુરવ દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 7 દિવસથી ભાગવત કથા ચાલે છે અને સમાજના અને સોસાયટીના લોકો ઉત્સાહપૂર્વક ભાગવત કથા સાંભળી ખૂબ જ મોટા પ્રમાણમાં લોકો જોડાયા હતા. મારું નામ લતાબેન ભટુ ગુરવ છે. હું કર્મયોગી 2માં રહું છું. મારો પ્લોટ નંબર 570 છે. મેં મારા ઘરે મારા બધા સગાવાળા તરફથી કે બધા તરફથી મેં શ્રીમદ ભાગવત કથાનું આયોજન કર્યું છે, એટલે બધા ભાગવત કથાનું આયોજન લાભ લેવા માટે બધા ભાવિકોને આમંત્રણ છે. આને 7 દિવસથી ભાગવત કથા ચાલે છે, એટલે આને આજે છેલ્લો દિવસ છે, એટલે બધા ભાવિક બહેનો, ભાઈ બહેનો, નાના બાળકો બધા પ્રસાદ માટે અહીંયા આવી શકે છે. ભંડારો રાખેલો છે. આજે શ્રીમદ ભાગવત કથાની પૂર્ણાહુતિ છે, એટલે અમે પાલખી યાત્રા કાઢી છે. એટલે બધા ભાઈ બહેનોને મારો આગ્રહનું આમંત્રણ છે કે તમે ભજનમાં આમંત્રણ છે કે તમે ભંડારામાં આવી શકો છો. મારી આટલી બધાને વિનંતી છે. મારા ઘરવાળા ભટુભાઈ કાળુરામ ગુરવ, એમના સ્મરણાર્થે મેં આ ભાગવત કથા રાખેલી છે. એમાં મને મારા ગુરવ સમાજ, મારા મોલ્લાના પરિવાર, મારા સગા સંબંધી એમાં મને બહુ જ સાથ સહકાર આપેલો છે, એટલે મેં એમને બધાનો આભાર માનું છું. કૃષ્ણ, મેરા નામ શ્રી હરિભક્તિ પરાયણ ભાગવત આચાર્ય, કીર્તનકાર, પ્રવચનકાર, પરંપરિકા સેવક વાસુદેવજી મહારાજ ગુરવ, રાવલગાંવ, તાલુકા માલેગાંવ, જિલ્લા નાસિક, મહારાષ્ટ્ર છે. મેં યહાં 16 તારીખ સે સુરત શહેર મેં, ગુજરાત રાજ્ય મેં, ઓર પાંડેસરા નગરી કર્મયોગી સોસાયટી 2 મેં પધારા હું. ઓર પહેલે દિન સે આયા, ઉસ દિન સે યહાં વૈકુંઠવાસી ભટુરામ કાલુરામજી ગુરવ, ઇનકે સ્મૃતિ પિત્યર્થ યહાં ઉનકે પરિવારને ઓર ગુરવ સમાજ સુરત શહેરને ઓર કર્મયોગી સોસાયટી કે સબ ગ્રામવાસીઓ કે સહયોગ સે યહાં પે શ્રી રામદાસ દત્તાત્રેય ખેરનાર ગુરવ ઓર અનિલ ભટુરામ ગુરવ ઓર નિલેશ ભટુરામ ગુરવ ઇનકે સહયોગ સે યહાં પે શ્રીમદ ભાગવત કથા કા બહોત બઢિયા સુંદર ગૌરવશાલી યહાં પે આયોજન કિયા ગયા. ઓર એ આયોજન મેં કથા કે રૂપ મેં યહાં પે મુજે સન્માનિત કિયા ગયા. ઓર 16 તારીખ સે 17 તારીખ સે યહાં પે ઓર આજ તક 8 દિન મેં હે નગરી કે હર નાગરિકને, હર આદમીને, હર બચ્ચેને, હર માતાને ઓર હર તરુણને એ ભાગવત કથા કા શ્રી કૃષ્ણ લીલા ચરિત્ર કા યહાં પે બહોત આનંદ લિયા. ઓર એ આનંદ મેં ઇતને આનંદી હો ગયે કે ઇનકા દેહભાન એક હો ગયે ઓર કૃષ્ણ ભક્તિ મેં રમમાન હો ગયે. હે સૂર્યનગરી કા વૈભવ હૈ ઓર ગુજરાત રાજ્ય કા મહાત્મ્ય હૈ. મહારાષ્ટ્ર મેં સે મેં આયા હું ગુજરાત મેં ઓર મેલી પહેલી ભાગવત કથા ગુજરાત મેં સંપન્ન હુઈ. સંપન્ન હોતી હુએ આજ 8વે દિન સમારોપ કે દિન યહાં પે શ્રીમદ ભાગવત ગ્રંથ કી ભવ્ય દિવ્ય ઓર ગૌરવશાલી મેરવણૂક કા આયોજન હુઆ ઓર પૂરે નગરવાસીઓને, હર સમાજ કે, હર જાતિ કે, હર ધર્મ કે, હર આદમીને યહાં પે સહયોગ દિયા, આનંદિત હુએ ઓર બહોત બડા પરિવર્તન એ કથા કે માધ્યમ સે, શ્રીમદ ભગવાત કથા કે માધ્યમ સે યહાં પે પ્રગટ હુઆ. ઓર જો જાતિ જાતિ મેં વૈર હૈ, ધર્મ ધર્મ મેં વૈર હૈ ઓર આદમી આદમી મેં જો વૈર હૈ, વો સબ સમાપ્ત હોને કી ખ્યાતિ
ये कथा से मिलती है और समाज यहाँ पे सब इकट्ठा हुआ, बहुत बढ़िया जनसमुदाय। सुबह से 8 बजे से अभी 12 बज रहे, 4 घंटा भगवान का श्रीमद् भागवत ग्रंथ का यहाँ पे बहुत बढ़िया निरनुक सोलह संपन्न हुआ है। ये कथा से हुंडावली, व्यसन मुक्ति, माता पिता की देखभाल, गौ माता की रक्षा और एक आदमी बन के सुंदर जीना और हिंदू धर्म की रक्षा करना, हे श्रीमद् भागवत के माध्यम से मेरी मुख से। सूरत शहर गुरु समाज को आप क्या मैसेज देना चाहते हो? आप एक गुरु हो। मैं गुरु जाति में शिव भगवान के कुल में और मेरे पूज्य पिता श्री महाराष्ट्र में ख्यातनाम कीर्तनकार थे श्री हरिभक्ति परायण वैकुंठवासी ब्रह्मलीन संत भावराव जी महाराज, गुरु रावलगांवकर, इनकी परंपरा से मैं यहाँ पे आया हूँ। और गुरु समाज सूरत शहर ने जो सम्मान दिया, ऐसा सम्मान मुझे कहीं भी नहीं मिला, ये गुरु समाज सूरत शहर ने दिया, कर्मयोगी सोसाइटी की सब जनता ने दिया। मैं गुरु समाज के हर समाज बांधव को ये मैसेज देना चाहता हूँ कि सब एक विचार से, एक मन से, एक तन से एक रहे और समाज की सेवा करे, भगवान शिव की पूजा करे। और इसी से माध्यम से मैं कहना चाहता हूँ कि व्यसन मुक्त जीवन रखे, मांसाहार मत करे, शुद्ध शाकाहार का सेवन करे और शिव भगवान की पूजा करते करते अपना अमूल्य देह भगवान के, समाज के और धर्म के लिए लगाए। एवड़ी मैं समाज की चरणों पे नतमस्तक होके यहाँ पे विनंती करता हूँ, प्रार्थना करता हूँ और उनको सबको बधाई देता हूँ। ऐसे कार्यक्रम, ऐसे प्रोग्राम समाज के माध्यम से हर साल होने चाहिए, इसे समाज में बहुत बड़ा परिवर्तन होता है। सब एक जगह इकट्ठा होकर सुख दुख बांटा जाता है और ये सब सिर्फ श्रीमद् भागवत कथा का हे परिणाम है। इसलिए आगे ही आज से अंत तक सब श्री कृष्ण का, विठ्ठल भगवान का और संतों का विचार भजन करके अपना जीवन समर्पित करें, यही आशा मैं यहाँ पे विदित करता हूँ। मेरा नाम श्री हरिभक्ति परायण भागवत आचार्य, कीर्तनकार, प्रबोधनकार, प्रवचनकार, परंपरा के सेवक श्री हरिभक्ति परायण वासुदेव जी महाराज, रावलगांव, महाराष्ट्र। પાંડેસરા કર્મયોગી ખાતે છેલ્લા 7 દિવસથી ભાગવત કથા ચાલતી હતી અને 8મા દિવસે ભગવાન શ્રી કૃષ્ણની શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને સોસાયટીના લોકોએ દર્શનનો લાભ લીધો હતો અને ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। જ્ઞાનેશ્વર ગોરખભાઈ ગુરવ, અહીંયા મોટુભાઈ કાળુરામ ગુરવ એમના સ્મરણાર્થે લતાબેન અને એમના પુત્રો નિલેશ અને અનિલ તરફથી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું અને 17-24 તારીખ સુધીનું આ સાપ્તાહિક ભાગવત કથાનો કાર્યક્રમ રાવલ ગાંવકર વાસવદેવજી મહારાજ એમના દિવ્ય પ્રવચનમાં ભાગવત સૌનું આયોજન કર્યું છે। આજે 17 તારીખે શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવાયું, કરમૈગી બેમાં પ્લોટ નંબર 17 ખાતે ભવ્ય આયોજન કરવાનું, શોભાયાત્રાનું આયોજન કર્યું છે। તેમાં સૌ સમાજના બાંધવ, કર્મૈગી સોસાયટીના નાગરિકો અને તેમજ ભાઈનો બહેનો હાજર રહ્યા છે અને 7 દિવસ ભાગવત કથાનું રસપાન કર્યું છે અને આ ગુરુ સમાજનું સૌપ્રથમ સુરત તથા ગુજરાતમાં સૌપ્રથમ ગુરુ સમાજ દ્વારા ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને સૌ ભક્તોએ એનો લાભ લીધો છે। ગુરુ સમાજ દ્વારા સૌએ હાજરી આપીને સૌ સુંદર રીતે સમર્થન આપ્યું છે અને સૌ હાજર રહ્યા છે। નમસ્કાર, મારું નામ પરેશ નંદલાલ ગુરવ છે।
રાવળ ગાંવકર મહારાજ એમના તરફ વાસુદેવ મહારાજ એમના તરફથી આજે ભજન કીર્તન અને ભાગવત ગીતાનું જે આયોજન રાખવામાં આવેલું હતું 7 દિવસથી, અને આજે બહુ મોટી સંખ્યામાં અહીંયા બધા લોકો પધાર્યા છે. અમારા શ્રી ગુરવ સમાજના લોકો પણ અને કર્મયોગીના બધા ભાવિ ભક્તો પણ આજે બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે. અને આજે આ લાસ્ટ કાર્યક્રમ છે, લાસ્ટ દિવસ છે, એમાં આજે ભાગવત ગીતાનો છેલ્લો દિવસ માટે આજે મિરવણી કાઢવામાં આવેલી છે અને ભજન કીર્તન પણ રાખવામાં આવેલું છે, અને એના પછી આજે ભંડારો પણ રાખવામાં આવેલો છે અને બહુ મોટી સંખ્યા પણ ઉપસ્થિત છે, અને ભંડારો પણ બધા લાભ લઈ શકે છે એવી મારી ઈચ્છા છે. મેરા નામ હેમંત વામન ગુરુ, મેં નંદુરબાર ગુરુ સમાજ કા ઉપાધ્યક્ષ હું. યહાં પર આ 8 દિન સે ભાગવત સપ્તાહ ચાલુ હૈ, ઓર ઇસ ભાગવત સપ્તાહ કે લિયે મહારાષ્ટ્ર, ગુજરાત, એમપી, મધ્યપ્રદેશ સે ભાવિક આયે હુએ હૈ, ઓર યહાં કે ગુરુ સમાજ ને બહુત સા અચ્છા નિયોજન ઓર અચ્છા કાર્યક્રમ રખા હુઆ હૈ. 8 દિન સે કર્મયોગી એરિયા જો ભગવદ્ ગીતા ઓર શ્રી રાધે ભગવાન કે મતમુખ સે એ હો ગયા હૈ, ઓર આજ ભાગવત કી સપ્તાહ હૈ, બહુત બડા ભંડારા મહાપ્રસાદ કા કાર્યક્રમ યહાં પર અનિલ ભટ્ટુ ગુરવ ઇનકે પરિવાર કી તરફ સે રખા ગયા હૈ. મેરા ભક્તો સે નિવેદન હૈ કી ભંડારા કા પ્રસાદ કા કામ લાભ સબ જન લેના ચાહીએ, ઓર બહુત અચ્છા કાર્યક્રમ યહાં પર આજ ખેરનાર પરિવાર કી તરફ સે હુઆ હૈ. મેં આ ગુરવ સુરત ગુરવ સમાજ કો ઓર ભાગવત ગીતા કે પરિવાર કો મેરે પરિવાર કી તરફ સે હાર્દિક અભિનંદન કરતા હું. વધુમાં મહારાજે જણાવ્યું હતું કે લોકો ભગવાનની પૂજા કરે, અર્ચના કરે, ભગવાનનું ધ્યાન કરે અને મા બાપનું પણ ધ્યાન રાખે. પાંડેસરાથી મુકેશ ગુરવનો અહેવાલ, દિવ્યાંગ ન્યૂઝ સુરત.